Good morning dear students and how are you? Welcome back in today's morning. अपने last video ની અંદર છે થોડી ઘણી વાતો grammar ની શીખા હતા. હવે next આજે વહી પાછા એક નવા topic સાથે આજનો વિષય છે આપણો चेंज द टेक्स, चेंज द टेक्स ये अलग अलग रीते पूछा हुए लाभ पहला ना समझे लेके चेंज द टेक्स के वेद ना पूछा है शुकाई चेंज द टेक्स अलग कोई पैराग्राफ आपे लोग ही आपने त्राण चार वाक्य या किसी टेक्स के जी वाक्य हो गए इस सेंटेंस ने तुम्हारे चेंज करवाना चेंज कई रीते करवा एडवाइज डायरेक्ट સૂચવ્યા મુજબ એનો મતલબ કે એમાં નીચે સૂચવ્યું હોય આપણને કે આને આમ બદલવાના છે. હવે એના માટે કેવા કેવા હોય ચેન્જ ધ ટેક્સ્ટ કેવા કેવા એ પહેલા સમજો. તો જો ચેન્જ ધ ટેક્સ્ટ ની અંદર માનો કે સૌથી પહેલા વિચારે તો ચેન્જ ધ વોઇસ. આ ચેન્જ ધ વોઇસ નો મતલબ શું થયો? આપણે એક્ટિવ એન્ડ પેસિવ વોઇસ બરોબર એક્ટિવ એન્ડ પેસિવ હોય એટલે આની અંદર તમારે વાક્ય એક્ટિવ માં આપેલા હોય એમાંથી પેસિવ માં કરવાના હોય કા ઘણી વખત પેસિવ માં હોય તો એક્ટિવ માં હોય પણ મોટા ભાગે એક્ટિવ માંથી પેસિવ વધારે. હવે કેમ ખબર પડે શું કરવાનું? તો નીચે ડુ ઇટ ડાયરેક્ટેડ આપેલ પેરેગ્રાફ જો થાય તો નીચે શું લખેલું હોય સ્ટાર્ટ ધીસ વે અથવા લખેલું હોય બિગિન લાઈક ધીસ બિગિન લાઈક ધીસ એટલે આન્સર ઉપર એટલે એના ઉપર થી ખબર પડે ચેન્જ ધ વોઇસ આ છે કે નહીં. અને એ આપણે એક વિષય શીખી ગયેલા આ ટોપિક ચેન્જ ધ વોઇસ એ આપણો મોટો આપણે વિસ્તૃત ટોપિક આનો શીખેલા. હવે એમાં બીજા ક્યાં હોઈ શકે? આ તો હોય જ આવો મેક્સિમમ તમને જોવા જશે ચેન્જ ધ વોઇસ પર પણ પરીક્ષામાં બે પેરેગ્રાફ આવો હોય અલગ અલગ તો બે અલગ અલગ છે ના. તો આના સિવાય બીજા આપણી પાસે જે ત્રણ વસ્તુ એવી છે કે જે તમને ચેન્જ ધ ટેક્સ્ટમાં જોવા જશે એમાં चेंज द नंबर चेंज द नंबर એટલે તમે શું સિંગલ અથવા પ્લુરલ એકવચન અને બહુવચન કોઈ સિંગલ હોય અને પ્લુરલ એકવચન અને બહુવચન કરવાનું હોય તો એકવચન અને બહુવચન કરવું એ આપણા માટે હવે આવડા સ્ટુડન્ટ માટે એ કઈ નવી વાત નથી. એકવચન આપેલું તેમાં બહુવચન ફેરવવાનું બહુવચનમાંથી એક આપણ નીચે સ્ટાર્ટ ધીસ વે તો આપેલું છે એમાં જોઈને જ આપણે કરવાનું એમ ઓછી ચેન્જ ધ જેન્ડર જેનો મતલબ થાય તમારે એક જાતિ બદલવાની. હવે એમાં સ્ત્રીલિંગ પુલ્લિંગ એવી જાતિ બદલવાની હોય મેલ ફિમેલ બરોબર મેલ કે ફિમેલ એવી જાતિ બદલવાની હોય પેરેગ્રાફની એક શરૂઆત કોઈ એક નામ થી થઈ હોય રામુ ઇઝ માય બેસ્ટ ફ્રેન્ડ એમ રામુ થી માનો કે વાક્યની શરૂઆત થઈ પછી તમને નીચે કે સ્ટાર્ટ ધીસ વે રીમા ઇઝ માય બેસ્ટ ફ્રેન્ડ તો રામુ ની જગ્યાએ એને શું કહેવું રીમા. પણ હવે તમારે એવું નથી વિચારવાનું કે રામુ ની જગ્યાએ જ રીમા કરો એ ખાલી તમને એવું કે એક આ ચેન્જ ધ જેન્ડર જાતિ બદલો પણ જાતિ તમારે બધાયની બદલવાની છે આખા પેરેગ્રાફમાં જ્યાં જેન્ડર ચેન્જ થતી હોય બધી બદલવાની એટલે આ એક ચેન્જ ધ જેન્ડર એક જાતિ બદલવાની આવે એક વચન બહુવચન નું એક હોય અને ત્યાર પછી એક ચેન્જ ધ પર્સન ચેન્જ ધ પર્સન એટલે પુરુષ બદલવાનો. ઘણી આપણે ખબર હોય કે પ્રથમ પુરુષ બીજો પુરુષ ત્રીજો પુરુષ આની અંદર પુરુષ તો આની અંદર એમાં ઘણી વખત પ્રથમ પુરુષ માં આવ્યું હોય અને ત્રીજા પુરુષ માં કરવાનું હોય બરોબર પ્રથમ બીજો કે ત્રીજો પુરુષ આવી રીતના આવીને પુરુષ બદલવાના થતા હોય આઈ થી શરૂઆત આવી ગઈ હોય આઈ થી અને આપણે એમ કે આ હી કે આઈ ની જગ્યાએ હી મૂકવાનું એટલે શું થયું પ્રથમ પુરુષ માંથી ત્રીજો પુરુષ થઈ ગયો તો ત્રીજા પુરુષ ની સાથે એની સાથે બીજી જી આની અંદર વિભક્તિઓ બદલતી હોય કર્તા વિભક્તિ કર્મ વિભક્તિ સંબંધ વિભક્તિ એ બધી બદલતું જવાનું માય ફ્રેન્ડ લઈ ગયો ત્યાં હિઝ ફ્રેન્ડ થતું એવી એટલે
આ બદલવાનું એટલે આની અંદર તમે કીધું એમ એક તો આ ચેન્જ ધ વોઇસ કે જે આપણે શીખી ગયેલા છીએ ત્યાર પછી આ નંબર એટલે એકવચન બહુવચન પછી જેન્ડર એટલે જાતિ બદલવાની અને ચેન્જ ધ પર્સન એટલે પ્રથમ બીજો અથવા ત્રીજો પુરુષ બદલવાનો ઘણી વખત ટેન્સ બદલવાનો પૂછાય કાર બદલવાનો અને અંદર એક તમને એવું પણ જોવા જશે ઘણી વખત બરોબર ચેન્જ ધ ટેન્સ પ્રાણ ઉપયોગ બહુ ઓછો થશે लेकिन कार बदलवा वर्तमान काल में पैराग्राफ आई को है ने भूतकाल में करवा दो कोई भूतकाल में आई को पूर्ण भूतकाल में होई वर्त साधो वर्तमान काल भविष्य काल में करवा दो पर ये तुम्हें स्टार्ट दिस ने जो पहला वाक्य जो है एना पर खबर पड़े अभी पहला वाक्य ही तो है क्या इतना ही पावे तो आनी सर खास प्रथम वाक्य जी आपेला होई ने कि पैराग्राफ को लखिया पछि नीचे आउ लखे होय स्टार्ट दिस वे આવી રીતના શરૂ પછી અહીંયા તમને થોડું વાક્ય લખી નાખો અડધું વાક્ય એટલે તમને ખબર પડે કે આનો આ ભાગ છે અથવા ઘણી વખત તમુકમાં આવું તમને રહો જોવા જશે બિગિન લાઈક ધીસ આની જેમ શરૂઆત કરો એટલે આવું સ્ટાર્ટ ધીસ વે અને બિગિન લાઈક ધીસ આવું તમને લખેલું જોવા જશે એના ઉપરથી તમે નક્કી કરશો કે આનું મારે શું કરવાનું પણ મોટા ભાગે કીધું એમ સૌથી વધારે ચેન્જ ધ વોઇસ વપરાતું હોય ત્યાર પછી આ જેન્ડર બદલવાનું કે આ પર્સનમાં ઉપયોગ થાય આવું ક્યારેક ચેન્જ થવાનું જોવા જશે કહો છો પણ એમ સમજો છતાં કે આમાંથી આપણે ફેરફાર કરવાનો આ ફેરફાર કરવા મિત્રો કોઈ અઘરી વાત નથી ગ્રામેટિકલી ચેન્જ ધ વોઇસ એક શીખો ને તો આપણે વિસ્તૃત ટોપિક સાથે શીખતા કે આને આમ છે વોઇસ બદલાય એટલે કે એક્ટિવ માંથી પેસિવ થાય અને આ બધી વાત રહી એ તો એક સિમ્પલ અંગ્રેજી ની એમ કહી શકાય કોમન નોલેજ છે એ વાત થઈ કે જે આપણે વર્ષોથી નાના ધોરણમાંથી શીખતા હોય એના જેવું પણ એમાં કેવી કેવી વસ્તુ ધ્યાન રાખવી પડે અમુક જાતિ જાણે અમુક એકવચન બહુવચન જાણે એ એક ધ્યાન રાખવું એના માટે થોડાક આપણે એક્ઝામ્પલ કરીએ એટલે તમને સમજવાની આપણે એક્ઝામ્પલ જોઈ અને હું તમને સમજાવવાની કોશિશ કરું કે આમાં કેવી રીતના બદલાતા કારણ કે અલગ અલગ આપણે એક્ઝામ્પલ લેવા એટલે એમાં કેમ ચેન્જ કરશું ને આપણે કે આ નંબર કેમ કરાય જેન્ડર કે આ તો આપણી પાસે થઈ ગયું તો એના જે ઉદાહરણ જ આપણે થોડા જોઈએ એમાં તો જો વિદ્યાર્થી મિત્રો હવે આપણે એને એક ઉદાહરણ સાથે સમજવાની કોશિશ કરીએ કે આ બધું કેવી રીતના અલગ અલગ જેન્ડર જેન્ડર કેમ હોય પ્લુરલ કેમ થાય બહુવચનનું કેમ હોય અને પર્સન એટલે કે એના પુરુષ એકલો કે પેલો પુરુષ બીજો ત્રીજો કેમ ચેન્જ થતા હોય મેં તમારી સામે એક એક્સરસાઇઝ માટે એમાં ત્રણ એક્ઝામ્પલ લખેલા છે એ આપણે ત્રણ એક્ઝામ્પલને સમજવાની કોશિશ કરી જો માનો કે એક ઉદાહરણ જોઈએ આપણે તો આમાં આવો એક પેરેગ્રાફ આપે મિસ આઈ ઇઝ અ ગર્લ ઓફ 15 સી ઇઝ અ સ્ટુડન્ટ ઓફ 10 સી લુક્સ આફ્ટર હર બ્રધર એન્ડ સિસ્ટર સી ડઝ ઓલ વર્ક હર્સ આવો વાક્ય આપેલા હવે તમને એવું કીધું સ્ટાર્ટ ધીસ વે પણ અહીંયા તો આઈ એમ એ ગર્લ બસ હવે તમારે શું જોવાનું છે અહીં શું હતું અને શું થઈ એ જોવાનું માનો કે આઈટ ને આપણે નોટિફાઈડ કરી તો અહીંયા નિશા શબ્દ લઈએ કે અહીંયા થઈ ગયું આઈ શબ્દ તો જ્યાં નિશા શબ્દ હતો અહીંયા થઈ ગયો આઈ શબ્દ થઈ ગયો તો એનો મતલબ શું થયો કે આ ત્રીજો પુરુષ નિશા હે ત્રીજો પુરુષ સ્ત્રીલિંગ ત્રીજો પુરુષ એકવચન સ્ત્રીલિંગ છે અને થઈ ગયું શું પ્રથમ પુરુષ એકવચન એનો મતલબ એ થયો કે ત્રીજા પુરુષમાંથી પ્રથમ પુરુષમાં ચેન્જ એટલે ત્રીજા પુરુષમાંથી આ પ્રથમ પુરુષમાં લે ત્યારે ચેન્જ કરવાનું થયું તો હવે બધી વસ્તુ એને જે રિલેટેડ હોય આમાં જે આપણે બદલતું જવાનું કેવી વસ્તુ ક્યાં રિલેટેડ હોય ને તે જોતા જાય માનો કે આઈ એમ ગર્લ આઈ એમ નિશાની જગ્યાએ શું લખ્યું એમ આઈ લખ્યું
ઈ જ હતું કાળ તો કાળ બદલતો નથી પણ જેમ આયા દિશા ઈ જો આય એટલે શું હોય કે આય દિશા કે જગ્યા આય એટલે ગળ ઓફ 50 એમાં કઈ બદલશે નહીં હવે આય ને જોતા જાય આય તો સી શબ્દ હે તે શું થઈ જવું પડશે આય તો વળી પાછો આયા ઈ જ દે વળી તમે શું લખી નાખશો એમ वर्तमान प्रथम पुरुष हे तो लागे નહીં આવું વસ્તુ ધ્યાન રાખતો જાવ તો તમે આઈ ની સાથે સીધું શું મૂકશો મૂળ રૂપ લાગે એસ જેવું શું થાય નીકળી જશે તો આઈ લોક કેમ થઈ જશે હવે લોક પ્રાપ્ત આયો હર્ષ તો આ ત્રીજો પુરુષ શબ્દ તો હર્ષ શબ્દ છે હવે આ પ્રથમ પુરુષ હોય તો સંપર્કક વિભક્તિ અહીંયા શું થઈ જવી જોઈએ માય આપણે વિભક્તિ આપી ચેન્જ થઈ પરિભાષા તમે એનું શું કરશો દે એજનું શું કરશો એમ બરોબર ને
અચ્છા અહીંયા ને ફોન મેની મેચિસ તો એ તો બહુવચન જ છે આમ જો તો ફેરફાર ખાલી કેટલો છે આવ સામાન્ય ફેરફાર એટલે આ બધાય મે કીધાયવાના માર્ક્સ લેવાનું સેલા પણ થોડું ધ્યાન રાખવાનું કે નજર ચૂક ન થઈ જાય કાય અંદરથી કે વસ્તુ રહી ન જાય એટલે શું પરીક્ષક એવી વસ્તુ બોલતા હોય એવું ધ્યાન રાખતા કે આમાં આવું મળે લાયક ખાસ ધ્યાન રાખતા એટલે આને કહેવાય ચેન્જ ધ નંબર આ ચેન્જ ધ પર્સન હતું અને કે ચેન્જ ધ નંબર્સ એટલે એક પછીનું બહુવચન થયું હવે આવશે ત્રીજી વાત આમાં આવી જાય એક પેરેગ્રાફ આવો સુનિલ ઇઝ અવર નેબર સન હી ઇઝ હાર્ડ વર્ક બોય હી રીડ્સ હિઝ લેસન્સ રેગ્યુલરલી હી ઓલવેઝ હેલ્પ્સ હિઝ સિસ્ટર્સ એન્ડ મધર સતમ લેમ સ્ટાર્ટ ધીસ વે આ લખેલું છે સુનિતા ઇઝ હવે આયા છે આયા આપેલું છે સુનિલ બરોબર આયા આપેલું છે સુનિલ એનો મતલબ આયાને સુનિલ હતું એમાંથી સુનિતા આપે તો આપણે ઇન્ડિયન નેમ મુજબ ઇન્ડિયન નેમ મુજબ સુનિલ હે એ હંમેશા કેમાં હોય મેલ જેન્ડરમાં મોટા ભાગે આપણે જોવા જઈશું એને કરવાનું કે તું સુનિતા તો ફિમેલ માં કે તેનો મતલબ આ શું કે ચેન્જ ધ જેન્ડર જાતિ બદલાવી મેલ માં કે ફિમેલ પણ મિત્રો ઘણી વખત આ વાક્ય તો લાગુ પણ ઘણી વખત આપતા હોય આ તો એવું નથી મેં તને એવા નામ ઘણા બધા હોય કે જે બે માં સરખા હોય પણ પરીક્ષકમાં મોટા ભાગે એવા નામ નહીં લે કે જે તમને કન્ફ્યુઝન કરે ઘણા બધા નામ તમને એવા જોવા મળશે જેમ કે જસ્ટ ફોર એન એક્ઝામ્પલ બંસી બંસી નામ હોય ઘણી વખત તો બે માં જોવા જતું હોય બંસી ઘણી વખત છોકરાનું નામ પણ હોય છોકરી નું જસ્ટ લાઈક એઝ રિંકલ તો તમને બે માં જોવા જશે જસ્ટ કુંજન રિંકલ બંસી આ હોય અને હવે તો એવું કઈ છે નહીં નામ ની પણ મોટા ભાગે આમાં તમને એવા નામ આપતા હોય કે ખબર પડી અથવા ઘણી વખત મેં કીધું મિસ્ટર અને મિસિસ એટલે સ્પષ્ટ થઈ જાય કે ઉભા થઈ મોટા ભાગે તમારે કોઈ પ્રશ્ન ઉભો હોય એવો ન થાય ચેન્જ જેન્ડર એટલે ખાસ કરીને એવા નામ કે મિસ્ટર ની જગ્યાએ મિસિસ કરીને આપેલું તો ખબર પડી જાય કે આ છે છતાં આમાં જોતા જાય તો ચેન્જ જેન્ડર તો સુનિતા ઇઝ અવર સુનિતા ઇઝ અવર નહીં હવે આની અંદર ખાલી સુનિતા બદલે એટલું જ નથી ખાલી સુનિલ ની જગ્યાએ સુનિતા એમ નહીં ટોટલ પે આખા પેરેગ્રાફમાં જ્યાં જેન્ડર જડે બધી જેન્ડર તમારે ચેન્જ કરવાની જેમ કે જો આ સુનિતા ઇઝ અવર નેબર હવે આ સમ શબ્દ છે તો એ તમારે ચેન્જ કરી નાખવાનું આ શું કરી નાખવું પડશે ડોટર બરોબર સનની જગ્યાએ ડોટર રાઈટ બદલાય તો હી જગ્યાએ સી બરોબર એની પાછળ આમાં બહુ બદલે નહીં અહીંયા બદલશે પાછું બોય છે એની જગ્યાએ પાછું તમારે ગર્લ કરવું પડશે વળી પાછું શું લખશો સી બોલે આ કઈ બદલે નહીં ભરી પાછો અહીંયા હી છે એટલે શું લખશો અહીંયા હર હવે આ ચેન્જ કરવાનું આ મતલબ કે સિસ્ટર ને તો આપણે ચેન્જ ઉંધા હોવું પણ ના પણ હર સિસ્ટર ને અહીંયા શું કરશો આપણે બ્રધર એન્ડ આ મધર ને તો ફાધર આ પણ ચેન્જ કરતું જાવ કેમ કે મોટા ભાગના પેરેગ્રાફમાં હું જોવા ચડ્યો એટલે ઘણી વખત પરીક્ષક એવું જાતું પણ કરતા હોય કેમ કે જો ગાય નથી ચેન્જ કરવાનો અહીં હાલે સિસ્ટર બદલ પણ એમ નહીં આખી જાતિ ટોટલ ચેન્જ કરો જે કઈ શબ્દ અંદર આવતા હોય બધી જ જેન્ડર લેતા આપણે એમાં ચેન્જ કરતા જાય એટલે આખું આપણે શું કહેવું જાતિ એ તેમાં ચેન્જ કરી એટલે આના આવી રીતે આ તો એક પ્રેક્ટિસ માટે તમને એક ત્રણ પેરેગ્રાફ છે આ પણ વસ્તુ એવી છે તમે જેમ જેમ પ્રેક્ટિસ કરશો એમ એની અંદર તમને નવા નવા ક્યાંક જોવા જશે કે મારો અમુક શબ્દ એવા હોય કે જાતિ ચેન્જ કરતા આપણે નહીં કરવું જેમ કે ડો કૂતરો હોય તેને કૂતરી કરવા માટે
અને બીજ શબ્દ વપરાતો ડોગિસ્ટ અને મોટા ભાગે તો પ્રાણીમાં ઈ ડબલ એસ લગાડે પણ અમુક શબ્દ એવા હોય માનો કે હોર્સ તો મે આવો શબ્દ કરવો પડતો ઘોડો તો ઘોડી એ બાકી મોટા ભાગે બીજા આપણને ખબર વાઈફ હોય તો હસબન્ડ એવું તો આપણને ખબર બરોબર નહીતર ઈ ડબલ એસ લાગતા માનો કે પોઈન્ટ એટલે કવિ હોય કવિ થયું તો પોઈન્ટ ઇઝ એમ શબ્દ થતો ટાઈગર હોય તો ટાઈગર ઇઝ એમ શબ્દ થતો પણ ઘણી બધી જાતિ સ્પેસિફાઈ પણ કે જેમ આપણે નોલેજ હોવું જોઈએ એટલે આવી રીતના પેરેગ્રાફ બે અલગ અલગ જેન્ડર ટેક્સ્ટની અંદર હોય આના સિવાય એક્ટિવ પેસિવ વોઇસ ની મેં તમને કીધી એમ મિત્રો આના માર્ક્સ મેળવ પણ બહુ સારા છે કેમ કે એટલી બધી આની અંદર કંઈ બહુ મહેનત નથી હોતી પણ માત્ર ખાલી એક જાગૃતતા રાખીએ ને મેં કીધું એમ કે નજરની બહાર ન નીકળી જાય એમ જોવું પડે આ એ જે આપણે પ્રેક્ટિસ કરશું તમે પ્રેક્ટિસ માટે થોડાક બીજા પેરેગ્રાફ પણ આપીશ સારું આશા રાખું તમે એક સમજવાની કોશિશ કરી છે સર બધાને નવા ટોપિક સુધી ફરી પાછા ગુડ બાય એન્ડ હેવ અ નાઇસ ડે